મજામાં મિત્રો, આવા પ્રશ્નો જોઈને આપણે એમ થાય કે ચલો ને હવે આ મૂકી દઈએ, અને હવે કદાચ એવું વિચારશું કે હવે મૂકીએ નહીં હો તો મિત્રો મૂકી દઈએ અને હવે મૂકીએ નહીં, આ બે વાતનો જે ડિફરન્સ છે એ આપણો પ્રયાસ છે અને તમારા લોકોની ધગશ છે અને તમારે કંઈક નવું શીખવું છે. અને મિત્રો દરેક વાત તમે જાણો છો કે સાવ સહેલી હોય છે પણ બસ આપણે ખબર નથી હોતી, તો આપણો હંમેશા એ પ્રયાસ એ રહ્યો છે કે ગણિત જેવો તો એક પણ સારો સબ્જેક્ટ નથી, શ્રેષ્ઠ સબ્જેક્ટ નથી જેમાં પૂરેપૂરા માર્ક્સ મળે અને સિલેબસ પણ બહુ ટૂંકો. એવું જ રીઝનિંગ તો જેના રોકડિયા માર્ક જેમ કે આ વખતે યુપીએસસીની અંદર જે પૂછાયેલું છે એ પણ આજે જોઈએ. એક ઉદાહરણ આના અનુસંધાને જ આપણે લઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે કશું અઘરું નથી. મિત્રો બસ ખાલી તમારો કોન્ફિડન્સ છે એ હલે નહીં અને તમારી પ્રેક્ટિસ છે એ ઓછી ન થાય એવું સતત તમે જોતા રહેજો. જેમ કે તમારી સામે જ્યારે આવડી મોટી રકમ જોઈએ તો બધા ગભરાય છે કે આમાં શું કરવાનું, પણ મિત્રો ખાલી 2-3 સેકન્ડનું કામ છે. તમે જુઓ છો કે જ્યારે આવડી મોટી રકમ હોય અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી તો એવું તો કંઈ એ લોકો પૂછવાના જ નથી, પણ તમે આખા પ્રશ્નને સમજવાનો પ્રયાસ કરશો ત્યારે સમજાય છે ઓહો આમાં તો કંઈ છે જ નહીં. જેમ કે જો આવડી મોટી રકમમાં વત્તા છે એ તો જોઈ લીધું, પછી બીજું કે એનો જવાબ નથી માંગ્યો. મિત્રો એને શું માંગ્યું છે જુઓ કે જવાબનો એકમનો અંક, હા કે ના. તો આના વિશેની ડિટેલમાં મેં વિડીયો બનાવ્યા છે, તમે જોઈ લેજો. હું આ પ્લેલિસ્ટની અંદર તમે આગળ વધજો તો જરૂરથી મળી જશે, કારણ કે તમે તરત જોઈ શકશો કે અહીંયા જે એકમ છે એ શું કોણ છે, તો કે 5 છે. તો 5 નહીં, તમે 5 ગુણ્યા 5 ગમે એટલી વાર કરો એ 5 જ રહેવાના છે. એવું જ કોણ છે તો 6 છે, 6 × 6 = 36, એટલે એકમનો અંક તો 6 જ રહેવાનો છે કાયમ માટે, ગમે એટલી ઘાત હોય 941 હોય કે 9041 હોય. એ જ રીતે 0 વાળું છે તો એનો છેલ્લો એટલે કે એકમનો અંક તો હંમેશા 0 જ રહેવાનો, અને એવું જ એકમાં છે એનો અર્થ કે તમારે ખાલી આનો જ સરવાળો કરો છો, એ જ સરવાળો તમારો એકમનો અંક આવવાનો છે, હા કે ના. તો વાત તો ખાલી એ તમને એમ જ પૂછ્યું છે કે 5 + 6 + 0 + 1 શું થાય, તો એ તો તમને આવડે જ ને. તમે તરત આજે આમ વિચારો કે 5 ને 6 11 ને 0 બરાબર ને 1 2, એટલે તમે તરત કહી દેશો જવાબ 2 આવે, હા કે ના. 5 ને 6 11 ને 1 બરાબર ને. તો પછી કંઈક જરૂર નથી, અહીંયા શું સંખ્યા છે એની હારે લેવા દેવા નથી. તો મિત્રો ક્યારેક આટલું સહેલું હોય પણ આપણે લોકો ગભરાઈ જાય અને એ ઉદાહરણ મૂકી દઈએ, તો એવું ન થાય એટલા માટે આપણે આ દાખલાઓની અંદર ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે. એવું જ કંઈક અહીંયા છે કે અહીંયા જુઓ છે કે 5 છે, હવે તમે 5 સાથેનો ગમે એટલો ગુણાકાર કરશો તો એકમનો અંક તો 5 જ રહેવાનો છે. એવું જ 6 છે બરાબર, આ 4 છે, 5 6 0 1, આ 4 એવા છે કે જેની અંદર તમે ગમે એટલી વાર ગુણશો તો એને એ રહેશે. પણ 7 હોય તો કે ભાઈ 7માં તો બદલાઈ જાય, હા કે ના. 3 હોય તો બદલાય, 3 × 9 = 9 9 × 3 = 27, જો બદલાય છે, સાતડો આવે છે એવું બધું, એકડો પણ બદલાઈ જાય. પણ મિત્રો એક મેં બીજી ટેકનિક આપી હતી, તમને યાદ હોય તો એ ટેકનિક એવી હતી કે જો તમારી પાસે પાંચડો આવી જાય તો આવી ગયો, તો હા એકવાર આવી ગયો, અને બધી સંખ્યામાં એકી સંખ્યા હોય તો પાંચડો, અને કોઈ એક સંખ્યા બેકી, હા અરે બેકી સંખ્યા છે તો આખું વિચિન તમારે 0 લઈ લેવાનો છે. ઇઝ ઇટ ઓકે? તો કારણ કે 5 સાથે 2 × 3 2 × 4 × 6 × 5 × 10 અને એકવાર 0 આવી ગયો તો પછી તો એ 0 રહેવાનો જ છે. તો માત્ર એટલી જ વાત હતી. સેમ વસ્તુ હવે અહીંયા કે તમે જો એકવાર પાંચડો જોઈ જાઓ, જેમ કે આવ્યું પાંચડો જોઈ ગયા, તો હવે બાકીનાનું જ વિચારો, એકડો છે, સાતડો છે, તગડો છે, નવડો છે, બધી એકી સંખ્યા છે, ધેટ મીન્સ એનો જવાબ 5 હોય ન હોય તો 5 પણ તમારો જવાબ. તો મિત્રો ખાલી 2 3 5 સેકન્ડમાં તમે એના જવાબ લઈ શકો છો. વધારે ડિટેલમાં વધારે પ્રેક્ટિસ માટેના તમે આ જ પ્લેલિસ્ટની અંદર વિડીયો જોઈ નાખો અને જુઓ કે તમને કેવો કોન્ફિડન્સ આવી જાય છે. પણ હા મિત્ર, આ જે ગુણાકારને આધારિત બીજું શું પૂછી શકાય, તો આ વખતે 2020નું મતલબ કે ગયા રવિવારે જે યુપીએસસીની પરીક્ષા હતી એનું મેથ્સ રીઝનિંગ જોશો તો તમે ખુશ થઈ જવાના છો, એટલા બધા ખુશ. હું એના વિડીયોઝ મૂકવાનો છું. તમે કહેશો સર આ તો અમને બધું આવડે છે, ધેટ્સ નાઇસ. તમને લોકોને આવડશે, તમારો કોન્ફિડન્સ એકદમ હાઈ થઈ જશે અને તમે હવે પછી યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા દેવા માટે તત્પર બનશો. મિત્રો આ દાખલો કેવો હતો જોવું છે, ચલો બતાવું. મિત્રો તમને જાણીને ખૂબ આનંદ થશે કે હમણાં જ 4 ઓક્ટોબર રવિવારે યુપીએસસીની એક્ઝામ લેવાની, જે આખા ભારતભરમાં લેવાની છે. અને તમને આનંદ થશે કે આપણા ભારતની અંદર સૌથી જો ટફ એક્ઝામ ગણાય તો એ યુપીએસસીની. તો એની જે પ્રિલી હતી, આમ જોઈએ તો વર્લ્ડ લેવલે આપણી યુપીએસસી જે ટફ ગણાય છે, તો એનું પ્રિલીના પેપરની અંદર હું નજર કરતો હતો તો હું તો બહુ રાજી થયો मैं कीधुं अपना विद्यार्थीओने तो आवडे एवुं ज बधुं छे अने आजे आपणे चेकिंग पण करूं छे के तमने आवडे छे के केम। प्रश्न आवो हतो के हाउ मेनी झीरोज आर देयर एट ध एंड ऑफ ध फॉलोइंग प्रोडक्ट, मतलब प्रोडक्ट आ बधुं गुणाकार देखाय छे अने एट ध एंड एटले छेल्ले हाउ मेनी झीरोज एटले के झीरो शून्यो केटला वधशे आ बधानो धारो के गुणाकार करी गुणाकार करवानो नथी पण छेल्ले शून्यो केटला वधशे ए तमने पूछ्युं छे ने आ प्रोडक्ट नी अंदर तो छेल्ले 10 शून्य आवशे 12 आवशे 14 से 15। मित्रों आपणे जाणीए छीए के ज्यारे कोई पण संख्यामां शून्यो लेवानी वात होय त्यारे शून्यो केवी रीते आवे छे तो साव सिंपल के दाखला तरीके जेटला शून्य छे ई तो शून्य छे ज राइट, तो आटला शून्य तो एमनेम छे ई तो आपण एमनेम गणी लेशुं केटला छे तो के 1 2 3 4 5 ने 6 6 शून्य तो छे। हवे शून्य आवे केवी रीतना तो तमने खबर छे के पांचडो होय एनी साथे 5 गुणो तो 25 25 25 थाय शून्य न आवे पण जो पांचड़ा साथे बगड़ो आवे तो शून्य आवे 5 दूने 10 तो आपणे पांचड़ा तो घणा छे जो आर्य छे बराबर पांचड़ा तो छे पण बगड़ो जोई छे। हवे जो 10 एटले शुं छे तो के भाई 1 गुणिया 10 आ तो के 2 गुणिया 10 तो अहींया एक अहींया बगड़ो छे बराबर तो पांचड़ो तो छे एटले 5 दू 10 એટલે अहींया एक शून्य मळी जशे तो पांचड़ा घणा छे 5 तेरी 15 अहींया पांचड़ो छे बराबर अहींया पांचड़ो छे 25 25 25 खाली ई जोवाना के आवा बेकी संख्या केटला छे तो जो 2 गुणिया 10 3 गुणिया 10 एनी जरूर नथी कारण के 3 हारे काई 5 तेरी 15 थशे न जोता अहींया अहींया पण 7 50 5 એટલે આ કઈ ન જોતી પણ બેકી સંખ્યા યસ આ 4 ગુણ્યા 10 હતું તો અહીંયા તમને 4 એટલે કે 2 બગડા મળે છે 2 અને 2 દુ 4 બરાબર એક બગડો બીજા બગડા પાંચડા સાથે આવશે તો એ પણ થઈ જશે। અહીંયા આપણે નથી મળતા જુઓ અહીં બેકી સંખ્યા નથી અહીંયા પણ નથી પણ અહીંયા મળે છે 2 તેરી 6 હા કે ના તો કેટલા બગડા મળ્યા તો એક બગડો અહીંયા મળે છે એક અહીંયા મળે છે એક અહીંયા મળે છે અને અહીંયા પાંચડા તો ઘણા બધા છે મતલબ કે 4 बगड़ा एवा मळे छे के जेथी तमे बीजा कोई 5 तेरी 15 नो एनो पांचड़ो आ पांचड़ो 25 25 25 एना तो बाकी कई मळवाना नथी। तो बस मित्रों खाली जीरो गणी लीधा अने पांचड़ा तो घणा बधा छे खाली बगड़ा गणी लीधा न पांचड़ा ओछा होय तो तमे पांचड़ा साथे करीने जोड़ी बनावो एटला जीरो मळे वार्ता पूरी। तो अहींया +4 एटले के मित्रों तमने आनंद थशे एनो जवाब आवशे 10। मित्रों आवुं हजी तो तमे प्रेक्टिस करो तो तमने आवडे के केम हा के ना। तो मित्रों जो तमे यस कहता हो तो एक उदाहरण तमने हूँ होमवर्क में आपू। आर यू रेडी? ओके मित्रों तमारी सामे उदाहरण रेडी छे के अहीं तमारे 125 छे 8 छे 25 छे 4 छे 5 छे 2 छे अने 0 छे अने तमारे नक्की करवानुं छे हाउ मेनी जीरोज आर देयर एट ध एंड ऑफ ध फॉलोइंग। ट्राई इट, विडियो स्टॉप करो, ट्राई करो। कोई कहेशे सर एक काम करो ने अमने आ एक दाखलो तमे करावी दो पछी अमे गणशुं कई वांधो नहीं आपणे ट्राई करीए। मित्रों जो मैं तमने वात करी हती ने पाचड़ा अने बगड़ा केटला ए ज भेगा करवा छे हा के ना बे एक एक भेगा थई गया एटले एक विंडो थई गई पण दाखला तरीके 25 होय अने 2 होय तो 25 दू 50 एटले एक ज आवशे कारण के आमना 5 नो एक ज पाचड़ा हारेनी जोड़ी है ने आ तमने खबर पड़ी गई। हवे मित्रों तमने खबर छे के आ एटले शुं तो के भाई 5 गुणिया 5 गुणिया 5 हा के ना तो अहींया एटले शुं छे तो 2 गुणिया 2 गुणिया 2 एटले के तमारी 3 जोड़ी तो बनी ज गई हा के ना 3 जोड़ी बनी। अहींया 5 गुणिया 5 अहींया 2 गुणिया 2 चालो 2 जोड़ी बीजी मळी पछी अहींया तो छे ज एक जोड़ी एटले ए अने एक जीरो तो छे ज वात पती गई 3 ने 2 5 6 ने 1 यस बिल्कुल साचुं छे। तो मित्रों फरीथी अहींया 3 अहींया 2 3 ने 2 5 1 6 अने 1 7 तो अहींया तमने 7 छे। जो मजा आवी होय तो तमे कहो तो एक होमवर्क में। मित्रों फरीथी याद रखो यूपीएससी में पूछाणुं छे मित्रों याद रखो यूपीएससी नी पेटर्न जीपीएससी में छे तो तमे જરાય नजरअंदाज न करता आवा ज कंईक सम जीपीएससी में आवी शके छे पण वात तो एटली छे के तमने आवडवुं जोईए अने तमने हवे आवडे छे जोईए होमवर्क। यस मित्रों तमारी सामे संख्या आवी छे 343 छे 125 छे गुणिया 2 छे पछी 4 छे पछी 918 छे पछी 625 छे अने 16 छे। मित्रों तमे हवे माहिर छो तमने खबर छे के पांचड़ा अने बगड़ानी जोड़ी बस एटली ज वात अने तमने बगड़ानी जोड़ी केम करवी लसा लईने के एवुं बधुं तमने आवडे छे मात्र हवे तमारे स्पीड मां बस जवाब आपवानो छे। मने खातरी छे तमे जवाब आपी शकशो। यस मित्रों तो हवे आपणे काम वधारता जईए छीए जे लोकोने टॉपिक वाइज जोवुं छे यस तो ये अपनी चेनल में आवेलुं जॉइन बटन खास करी देशे। मित्रों जॉइन ए एवी बात छे के तमने त्यांथी विशेष मळवानुं छे चाहे 10मा धोरण में हो अन्य धोरण में हो के तमे जीपीएससी नी तैयारी करता हो कोईपण परीक्षा अंदर वधु વાત એટલે જોઈન બટન। અને હા, ઓલરેડી 2100 થી વધુ વિડિયો તો છે જ, જે તો જોઈએ જ નાખજો, એ તો ફ્રી જ છે। તો મિત્રો બસ વધુ કામ કરીએ, વધુ લોકોને જોડીએ અને વધુ આનંદ સાથે દરેક નોકરીના ઓર્ડર તમારા હાથમાં આવ્યા કરે અને તમે સિલેક્શન કરતા રહો એવી હાર્દિક શુભેચ્છા। આવજો, પણ હા, કોમેન્ટ્સની રાહ સાથે।